નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ બે વિષય છે અંગ્રેજી વિદ્યાર્થી મિત્રો આપણે આજે ચોપડીની અંદર વ્હીકલ્સ વિશે અભ્યાસ કરીશું એટલે કે વાહનો હવે તમને ગુજરાતીની અંદર તો ફટાફટ આવડે ને કે આ તો ગાડી છે કાર છે આ બસ છે આ વેન છે આ જીપ છે આ હોડી છે આ વાહન છે આ ઘોડાગાડી છે આ ટ્રક છે આ ટ્રેન છે એમ તો આપણે ફટાફટ બોલી શકીએ પણ અંગ્રેજીની અંદર તેમને શું કહેવાય તેમના વિશે આપે આજે અભ્યાસ કરીશું તો પહેલું વાહન એટલે વ્હીકલ્સ કહેવાશે તો એને હવે આપણે આપણે અહીંયા જોઈશું તો પહેલું શેનું ચિત્ર છે તો ગાડી છે તો ગાડીને શું કહીશું આપણે સી એ આર કાર તમારે સાથે સાથે બોલવાનું છે સી એ આર કાર બી યુ એસ બસ વી એન વેન જીડબલ ઇ પી તો જીપ બી ઓ એ ટી બોટ એટલે હોળી એસએચાઈ પી સીપ એટલે વાહન ત્યાર પછી ટીઓ એન જી એ ટાંગા એટલે ઘોડાગાડી ટી આરયુ સી કે ટ્રક એટલે ટ્રક ટીઆર એન આઈ એન ટ્રેન ટી આર એ આઈ એન ટ્રેન ટ્રેન એટલે રેલગાડી ત્યાર પછી બાઇસિકલ છે તો બી આઈ સી વાય સી એલ ઇ બાઇસિકલ બાયસિકલ એટલે સાયકલ ત્યાર પછી સ્કૂટર છે તો એસસી ડબલ ઓ ટી ઈ આર સ્કૂટર સ્કૂટર એટલે સ્કૂટર ત્યાર પછી રિક્ષો છે તો રિક્ષાનો સ્પેલિંગ થશે આર આઈ સી કે એસ એચ એ ડબલ્યુ રિક્ષાઓ તો રિક્ષાનો થશે રિક્ષા ત્યાર પછી એરોપ્લેન છે તો એ આઈ આર પી એલ એ એન e એરોપ્લેન એરોપ્લેન એટલે વિમાન ત્યાર પછી હેલિકોપ્ટર છે તો એચ ઇ એલ આઈ સી ઓ એચ ઇ એલ આઈ સી પી ટી ઈ તો હેલિકોપ્ટર તો આપણે હેલિકોપ્ટર ને હેલિકોપ્ટર કહીશું તો અહીંયા જે વ્હીકલ્સના નામ આપ્યા છે તો એ તમારે તમારી નોટબુકની અંદર તમારે લખવાના રહેશે આપણે કેમ પેલા નામ ને લખ્યા હતા તો એવી રીતે તમારે અહીંયા વ્હીકલ્સના નામ તમારે તમારી ચોપડીની અંદર નથી લખવાના પણ નોટબુકની અંદર લખવાના છે તો અહીંયા ચોપડી પર તે જોઈ જોઈને એક નામ બે વખત તમારે લખવાનું રહેશે પહેલો જે છે ને તો અહીંયા લખવાનું સી એ આર કાર તો અહીંયા બે વખત લખવાનું સી એ આર કાર અને તમારા મમ્મી પાસે તમારે આનું સ્પેલિંગ બોલી બોલીને લખવાનું રહેશે તો નોટબુકની અંદર પેજ નંબર ચૌદ પર આપેલા વાહનોના નામ તમારે તમારી નોટની અંદર સારા અક્ષરે લખવાના રહેશે એક નામ બે વખત લખવાનું છે અને તેમના ફોટા પાડીને મારા વોટ્સઅપ નંબર ઉપલ મોકલવાના રહેશે ધન્યવાદ